નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પર્યાવરણ વિષયમાં પાઠ 1 માજીને ખાવા પાઉભાજી વિશે શીખીશું. આ પાઠની અંદર આપણે અનાજ, કઠોળ, તેલીબિયા, શાકભાજી, મસાલા, ખેતીના અલગ અલગ પાક વિશે ચર્ચા કરવામાં આવેલી છે. તેના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. આપણા વિસ્તાર કેટલાક પાક છોડ પર, કેટલાક જમીન પર, કેટલાક જમીનની અંદર, તો કેટલાક વેલા ઉપર થાય છે. આપણે અનાજ, કઠોળ, શાકભાજી, ફળ વગેરે ખાવા માટે ઉપયોગ કરીએ છીએ. જુઓ, અનાજ, અનાજમાં ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, ડાંગરનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ રોટલા, રોટલી બનાવવા માટે કે ભાત રાંધીને ખાવા માટે ઉપયોગ છે. હવે કઠોળ, કઠોળમાં ચણા, મગ, વાલ, તુવેર, રાજમા વગેરેનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ રાંધીને, બાફીને ખાવા માટે થાય છે. તેલીબિયા, તેલીબિયામાં મગફળી અને તલનો ઉપયોગ થાય છે. હવે જુઓ શાકભાજી, શાકભાજીમાં રીંગણ, ડુંગળી, મૂળા, દૂધી, બીટ, ગાજર, પરવર, ટામેટા, બટાકા, કોબીસ, ફ્લાવર વગેરેનો સમાવેશ થાય છે, જેનો ઉપયોગ રાંધીને ખાવા માટે થાય છે. તેલીબિયા મગફળી અને તલનો ઉપયોગ પણ થાય છે. મસાલા તરીકે આદુ, મરચા, લસણ વગેરેનો ઉપયોગ થાય છે. આ મસાલાનો ઉપયોગ શાકમાં નાખવા માટે થાય છે. ફળોમાં ચીકુ, કેરી, કેળા, સફરજન, મોસંબી વગેરેનો સમાવેશ થાય છે. હવે જુઓ ખેતીના પાક, ખેતીના પાક અલગ અલગ પ્રકારના છે. અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા, મસાલા અને ફળો. જુઓ, અનાજમાં બાજરી, જુવાર, ઘઉં, મકાઈ, ડાંગર વગેરે. કઠોળમાં તુવેર, ચણા, મગ, વાલ, વટાણા, ચોળા, મઠ, અડદ વગેરે. શાકભાજીમાં જુઓ અનેક શાકભાજી છે, અલગ અલગ, રીંગણ, દૂધી, કોબી વગેરે. તેલીબિયા મગફળી, તલ, દિવેલા, રાયડો, કસુંબી વગેરે. મસાલામાં જુઓ આદુ, મરચા, હળદર, ધાણા, જીરું, રાઈ વગેરે. હવે ફળો જુઓ, ફળોમાં કેળા, કેરી, સફરજન, મોસંબી, તરબૂચ, સંતરા, શક્કર ટેટી, આ બધા છે, બરાબર. આમાંથી ઘણી બધી વસ્તુઓ તો તમે ખાઈ પણ હશે, બરાબર. એટલે આપણે આ પાઠની અંદર અનાજ, કઠોળ, શાકભાજી, તેલીબિયા, મસાલા વગેરે વિશે શીખ્યા. અસ્તુ.